વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં એક કાર્યક્રમમાંથી દેશમાં ફાઇવ જી ઇન્ટરનેટ સર્વિસ લોન્ચ કરી હતી સૌ પ્રથમ દેશના તેર શહેરોમાં ફાઇવ જી સર્વિસ શરૂ થઈ છે જેમાં દિલ્હી મુંબઈ ચેન્નાઈ કોલકાતા ચંદીગઢ બેંગલુરુ ગુરુગ્રામ હૈદરાબાદ લખનઉ પુણે અને ગુજરાતના ગાંધીનગર અમદાવાદ અને જામનગરમાં ફાઇવ જી સર્વિસ આરંભ થઈ છે વર્ષના અંત સુધીમાં દેશભરમાં ફાઇવ આવી જશે એવી સંભાવના છે સુરત પોલીસે એક એમ્બ્યુલન્સમાંથી કરોડો રૂપિયાની રૂપિયા બે હજારની નકલી નોટો કબજે કરી તપાસ આરંભી હતી આ પ્રકરણમાં જામનગરના કાલાવડના નોટોનો જથ્થો મોટા મોટાના હિતેશ કોટડિયા સંચાલિત દીકરી એજ્યુકેશન ટ્રસ્ટનો હોવાનું બહાર આવતા સુરત પોલીસે મોટા વડામાં હિતેશ કોટડિયાની માલિકની જગ્યામાં રેડ કરી હતી જેમાં ઓગણીસ પેટીઓમાંથી રૂપિયા બે હજારની કુલ વીસ કરોડ કિંમતની નકલી નોટો મળી આવતા ખડભડાટ થયો છે આ નોટોનો જથ્થો ફિલ્મોમાં ઉપયોગ કરવાનો હોવાની વહેતી થયેલી વાતો વચ્ચે શું ખરેખર આ નોટો ફિલ્મોમાં ઉપયોગ લેવામાં જ બનાવાઈ હતી કે કેમ એ પ્રશ્ન ચર્ચિત બન્યો છે સુરત પોલીસે આ પ્રકરણમાં કુલ રૂપિયા સાઠ કરોડની નકલી નોટો ઝડપી છે જામનગરમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષે દશેરાએ પ્રદર્શન મેદાનમાં રાવણ દહન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે વડાપ્રધાન મોદીની સભાના આયોજનને પગલે પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાવણ દહન શક્ય નથી આ વર્ષે હિરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસેના મેદાનમાં રાવણ દહન કરવામાં આવશે જામનગરમાં જલાલ ટ્રસ્ટ દ્વારા માતૃશ્રી મંજુલાબેન હરિદાસભાઈ લાલના જન્મદિનની સેવામય ઉજવણી નિમિત્તે દશેરાના દિને પાંચ ઓક્ટોબરે જામનગરના ઓસવાડ સેન્ટરમાં સર્વ સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં જામનગર શહેરના ચિમોતર યુગલ સહિત સમગ્ર હાલારમાંથી કુલ એકસો આઠ યુગલ ગ્રંથિથી જોડાશે લાલ પરિવારના અશોકભાઈ અને જીતુભાઈ લાલ મિતેશભાઈ તથા કૃષ્ણરાજભાઈ લાલ અને સમૂહ લગ્ન સમિતિના કિરીટભાઈ મહેતા તથા પ્રણુભાઈ ચોટાઈ સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદ વડે સમગ્ર આયોજન વિશે માહિતી આપી હતી કન્યાઓને સમૃદ્ધ કર્યાવાર વરઘોડો જાનૈયાઓનું સ્વાગત હજારો માણસોનો જમણવાર સરકારી યોજનાઓનો લાભ સહિતનું સૂક્ષ્મ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે